તો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. તમારું સ્વાગત છે આઈએએસ લાઇફસ્ટાઇલ ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની તૈયારી યોગ્ય દિશામાં આગળ વધે અને કરંટ અફેરના જેટલા પણ મહત્ત્વના ન્યૂઝ અને એડિટોરિયલ હોય એમાં વિદ્યાર્થીઓને વધારે ઇઝીલી સમજાય અને એક્ઝામમાં ઉપયોગી થાય એના માટે આપણે ડેલી બેઝ ઉપર ધ હિન્દુનું ગુજરાતી એનાલિસિસ કરીએ છીએ. અને એનાલિસિસની અંદર હું તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જેટલી પણ મહત્ત્વની બાબતો હોય છે એનું તમારે ધ્યાન દોરું છું અને તમને તૈયારી કરવામાં મદદરૂપ થાઉં છું. તો આપણે ધ હિન્દુ એનાલિસિસમાં જરૂરી એવી તમામ માહિતીની ડિસ્કશન કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કુરુક્ષેત્ર જુલાઈ મહિનાની PDF આપણી ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ છે. અન્ય કોઈ પણ મટીરિયલ તો એ ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ થશે. તો તમે હજી પણ જો ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ ના કરી હોય તો કરી લેજો. તો ત્યાં તમને જે ડેલી કરંટ અફેર એનાલિસિસ છે અને બીજા પણ લેક્ચર છે એની વિડીયો લિંક મળી જશે અને જેટલું પણ મટીરિયલ જે ઉપયોગી હશે, જે એક્ઝામમાં તમને ઉપયોગી થઈ શકશે, એ મટીરિયલની PDF તમને ટેલિગ્રામ ચેનલમાં પ્રોવાઈડ કરવામાં આવશે. એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સાથે સૌથી વધારે અગત્યની બાબત જે હું તમારી સાથે ચર્ચા કરી લઉં, વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો, તમે જો ડેલી બેઝ ઉપર કરંટ અફેરની પ્રિપરેશન નહીં કરી શકો, બરાબર, ડેલી બેઝ ઉપર તમે ન્યૂઝપેપર ના વાંચી શકો, અથવા જો ન્યૂઝપેપર વાંચવાના સમયની પ્રોબ્લેમ હોય, જેમ કે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે જોબ કરી રહ્યા છે ગવર્મેન્ટ કે નોન ગવર્મેન્ટ અને બાકી જે ટાઈમ છે એની અંદર કરંટ અફેરની તૈયારી કરી રહ્યા છે, તો એવા વિદ્યાર્થીઓને હું ખાસ જણાવું છું કે તમે ડેલી બેઝ ઉપર ખાલી આપણે જે ધ હિન્દુ એનાલિસિસ કરીએ છીએ એ ખાલી 30 મિનિટનું એનાલિસિસ હોય છે, એ તમે જોઈ લો. તો પણ તમારે જેટલી પણ મહત્ત્વની ન્યૂઝો છે એ બધી ન્યૂઝ એની અંદર કવર થઈ જશે. સૌથી વધારે અગત્યની બાબત, તમને કરંટના જેટલા પણ ઇવેન્ટ હશે, તમને જો એ ખ્યાલ નહીં હોય તો તમે ઘણા બધા એવા ક્વેશ્ચન હશે જેની અંદર પ્રોપર એક્ઝામ્પલ લખી શકશો નહીં, કારણ કે કરંટનો રોલ કોમ્પિટિટિવ એક્ઝામમાં વધતો જાય છે. કરંટ અફેરની પ્રિપરેશનને લઈને ઓલરેડી આપણે વિડીયો લેક્ચર બનાવ્યો છે જેની લિંક વિડીયોના ટોપ પર આપેલી છે, જે તમે આ લેક્ચર પૂરો થાય પછી જોઈ શકો છો. બીજા પણ કરંટ અફેર પ્રિપરેશનને લઈને તમને કોઈ ડાઉટ હોય તો તમે વિડીયોની કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો, લાઈવ કોમેન્ટ પણ કરી શકો છો અને લાઈવ કોમેન્ટ પછી તમે વિડીયોની કોમેન્ટની અંદર પણ કોમેન્ટ કરી શકો છો. તો તમને જેટલા પણ કરંટ અફેરના કોઈ પણ ડાઉટ હોય, બરાબર, તો તમે વિડીયોની કોમેન્ટ બોક્સમાં લખજો, તો હું ત્યાં તમને એના રિપ્લે આપીશ. આજનું ધ હિન્દુ એનાલિસિસ સ્ટાર્ટ કરીએ એ પહેલાં જો તમે ચેનલમાં નવા હો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી આવા ડેલી કરંટ અફેર એનાલિસિસ અને બીજા ઘણા બધા એક્ઝામમાં ઉપયોગી વિડીયો લેક્ચર તમારા સુધી પહોંચે અને તમને એક્ઝામમાં ઉપયોગી થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કરવા જઈ રહ્યા છીએ 23 જુલાઈનું ધ હિન્દુ એનાલિસિસ. તો એમાં સૌથી પહેલી ન્યૂઝ છે એ છે રાજસ્થાનની, કે જેમાં સચિન પાયલોટ જે કોંગ્રેસ પાર્ટીના એક MLA હતા અને એમને લઈને જે ડિસ્પ્યુટ ચાલ્યો હતો એની આપણે વાત કરીએ છીએ એન્ટી ડિફેક્શનમાં. તો તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો, મેં ગઈકાલે તમને 10th શિડ્યુલ જે આપણે 1985ની અંદર 52 કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક દ્વારા દાખલ કરેલું હતું, પ્લસ 91 કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક દ્વારા જે સુધારો કર્યો હતો એ, અને મેં તમને કી હોટો હોલ જે કેસ હતો એની બધી માહિતી તમને આપેલી હતી. જો એ માહિતી તમે ના જોઈ હોય તો ગઈકાલનું જે ધ હિન્દુ એનાલિસિસ છે, બરાબર, 22 જુલાઈનું ધ હિન્દુ એનાલિસિસ છે એ જોઈ લેજો. એમાં આપણે ડિટેલમાં મેં તમને બધી માહિતી જણાવી હતી. આ એના નેક્સ્ટ સ્ટેપમાં છીએ, તો એ માહિતી તમે સમજી લો. યાદ રાખો, તમે સ્ટેટિક તૈયાર કરીને જશો, તમે આખી પોલિટી લક્ષ્મીકાંત બુક જે છે એ આખી આખી બુક તમે 10 વખત વાંચીને જશો, પણ જો કરંટના જેટલા પણ એક્ઝામ્પલ છે એ તમે ભૂલ્યા વગર ત્યાં જશો તો એ બધી માહિતી વગર તમે જે પણ આન્સર લખશો એ આન્સર ખાલી થિયરી હશે, બરાબર, જે થિયરી બધા વિદ્યાર્થીઓ તૈયાર કરતા હશે. પણ એ થિયરીની અંદર સૌથી વધારે અગત્યની જે બાબત છે એ બાબત છે એક્ઝામ્પલ લખવા. મેં તમને ગઈકાલે પણ કર્ણાટક સ્ટેટમાં જે MLAનો ઇસ્યુ થયો હતો, ચેરમેનનો જે રોલ હતો એની વાત કરી હતી, બરાબર, સ્પીકરની જે રોલ હતો એની વાત કરી હતી, અને 22 જુલાઈમાં મેં એની ડિટેલમાં ચર્ચા કરેલી છે. તો એ બધી તે જે ચર્ચા છે તમે એક્ઝામ્પલ જ્યારે લખશો, કોઈ પણ પર્ટિક્યુલર જ્યારે સ્ટેટિકને કરંટને ઇન્ક્લુડ કરીને ક્વેશ્ચન પૂછવામાં આવે તો એના માર્ક્સ તમને વધારે મળતા હોય છે. હવે 10th શિડ્યુલ તો તમે વાંચ્યો જ હશે, આ એનું પ્રેક્ટિકલ સ્વરૂપ છે, તમે જોઈ શકો છો. તો જે રાજસ્થાનના સ્પીકર છે, બરાબર, એ સુપ્રીમ કોર્ટ ગયા હતા. શા માટે? કારણ કે જે હાઈકોર્ટ છે, બરાબર, હાઈકોર્ટે એમને 24 જુલાઈ સુધીમાં જેટલા પણ MLA છે તો એને એન્ટી ડિફેક્શન લોની અંદર એને રિઝલ્ટ આપવા માટે કહ્યું હતું.
હવે ટેન્થ શિડ્યુલમાં મેં તમને પહેલાં જ વાત કરી હતી કે ટેન્થ શિડ્યુલમાં સ્પેશિયલી મેન્શન છે કે જ્યાં સુધી જે પ્રિસાઇડિંગ ઓફિસર છે, પ્રિસાઇડિંગ ઓફિસર શા માટે કહું છું, કારણ કે જો રાજ્યસભા હશે તો ત્યાં ચેરમેન હશે, લોકસભા હશે તો ત્યાં સ્પીકર હશે, અને વિધાનસભા હશે તો ત્યાં સ્પીકર હશે, બરાબર, જે પણ પ્રોસિડિંગ ઓફિસર હોય તે. એમાં આપણે વાત કરીએ રાજ્યની, રાજસ્થાનની રાજ્યસભામાં, રાજસ્થાનની વિધાનસભામાં જે સ્પીકર છે, તો હાઈકોર્ટે એને પહેલેથી આદેશ આપ્યો કે ભાઈ 24 જુલાઈ સુધીમાં જે એન્ટી ડિફેક્શન લો છે એની અંદર ડિસ્ક્વોલિફાય કરવાના હોય તો કરી દો, અને ના કરવાના હોય તો એમને અલાઉ કરો. તો આ જે ફેસલો છે એ સ્પીકરના ડિસિઝન પહેલાં હાઈકોર્ટે એની ઉપર શું કીધું, રિઝલ્ટ આપવા માટે કહ્યું. હવે ટેન્થ શિડ્યુલની અંદર, બરાબર, ટેન્થ શિડ્યુલની અંદર મેન્શન છે કે જ્યાં સુધી જે પણ સ્પીકર અથવા ચેરમેન ડિસાઈડ ના કરી લે એન્ટી ડિફેક્શન લોની અંદર કે જે MLS છે અથવા MP છે એ ડિસ્ક્વોલિફાય છે, બરાબર, ત્યાં સુધી જે સુપ્રીમ કોર્ટ છે એ પોતાનું જ્યુડિશિયલ રિવ્યૂ આપી શકતા નથી, સેમ હાઈકોર્ટ આવે છે, બરાબર. તો આ શું થયું, આ થયું વાયોલેશન કોનું, શિડ્યુલ 10નું, જે આપણે 52 કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ 1 દ્વારા જે દાખલ કર્યું છે એનું, કે હાઈકોર્ટ જ્યાં સુધી સ્પીકર છે, બરાબર, એ નક્કી ના કરી લે ડિસ્ક્વોલિફિકેશન ના આપે, બરાબર, MLA ને ત્યાં સુધી એ પોતાનો નિર્ણય જ્યુડિશિયલ રિવ્યૂની અંદર મૂકી શકે નહીં. તો આ બાબતની ચર્ચા ક્યાં થઈ હતી, આ બાબતની સુપ્રીમ કોર્ટે ચર્ચા કરી હતી જે હોટો હોલ, જે કી હોટો હોલ કેસ છે એની અંદર, કે ભાઈ એવું નથી કે જે સુપ્રીમ કોર્ટ છે, બરાબર, એ જ્યુડિશિયલ રિવ્યૂની અંદર ના આવી શકે, જે એન્ટી ડિફેક્શન લો છે એ જ્યુડિશિયલ રિવ્યૂની અંદર ના આવી શકે એવું નથી, આવી શકે પણ ક્યારે, પહેલાં નહીં, સ્પીકરના નિર્ણય જ્યારે ચાલતો હોય, મતલબમાં ઇન્ટ્રીમ પ્રોસેસ હોય ત્યારે નહીં, પણ એક વખત એ પોતાનો નિર્ણય જણાવી દે, બરાબર, એ નિર્ણય જણાવ્યા બાદ તમે એની ઉપર જ્યુડિશિયલ રિવ્યૂ લઈ શકો છો. તો આ બધી ડિટેલમાં આપણે ચર્ચા કરી હતી, એ તમામ માહિતી અહીંયા આપવામાં આવેલી છે. તમે ગઈકાલનું પહેલાં 22 જુલાઈમાં પણ આપણે જે બાકીની વિગત ચર્ચા કરી હતી, જે શિડ્યુલ 10 છે, બરાબર, એની તમામ ડિસ્ક્વોલિફિકેશનના શું શું આધાર હોય એની આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે, બરાબર. તો એ ચર્ચા જોઈ લેજો. બાકીની આ સિચ્યુએશન છે કે જ્યાં જો સ્પીકરે હજી નોટિસ આપી છે, બરાબર, કોઈને ડિસ્ક્વોલિફાય કર્યા નથી, હજી શું છે, પ્રોસેસ ચાલે છે, તો એની અંદર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ ઇન્ટરફિયર કરી શકે નહીં. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ઇન્ટરફિયર કરી શકે ક્યારે, કે જ્યારે સ્પીકર અથવા ચેરમેન પોતાનો નિર્ણય જાહેર કરી દે, મતલબમાં ડિસ્ક્વોલિફાય છે કે ડિસ્ક્વોલિફાય નથી, એ પછી એની ઉપર જ્યુડિશિયલ રિવ્યૂ થઈ શકે. તો એ બધી બાબત છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જેટલું તમે સ્ટેટિક ને કરંટ સાથે જોડીને તૈયારી કરશો એટલું તમને વધારે ઉપયોગી થાય છે. અને આ જ બધી બાબતોની ચર્ચા હું તમારી સાથે રેગ્યુલર બેઝ ઉપર કરું છું કે તમને જે પણ સ્ટેટિક પોર્શન, મતલબમાં થિયરિટિકલ પોર્શન હોય NCERTનો અથવા જે GSનો, એ પણ હું તમને ચર્ચા કરું છું. અને સૌથી વધારે અગત્યની બાબત અને મહત્ત્વની બાબત છે કે જ્યારે કરંટમાં કોઈ ટોપિક વારંવાર ટ્રિગર થતો હોય, બરાબર, તો એ પ્રિલિમ્સ અને મેન્સ બંને ક્વેશ્ચન પૂછાવાના ચાન્સ છે, તો તમને ખબર હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ આજની, તો આજના એડિટોરિયલની અંદર જે વિકાસ દુબે છે તો એને લઈને બધી ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે જે આપણે ઓલરેડી ડિસ્કસ કરેલી છે, તો અત્યારે આપણે એની માટે ટાઈમ આપશું નહીં. સૌથી વધારે અગત્યની ચર્ચા છે, એ ચર્ચા છે કે જે ચાઇના અને ભૂતાનની અંદર જે એરિયાને લઈને ડિસ્પ્યુટ ચાલે છે એના માટે, તો એ મહત્ત્વનું કેમ થઈ જશે, એ થઈ જશે GS પેપર 2 માટે ઇન્ટરનેશનલ રિલેશનશિપમાં, કે જે બોર્ડર ડિસ્પ્યુટ હોય છે એનું આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. પણ આ ડિસ્પ્યુટ બીજા બધા ડિસ્પ્યુટ કરતાં અલગ છે, કેમ, ચાઇના ભૂતાનનો જે ઇસ્ટર્ન બાઉન્ડ્રી છે, બરાબર, ત્યાંનો એક એરિયા છે જેની અંદર જે આપણે એક રિઝર્વર આવે છે, ફોરેસ્ટ રિઝર્વર શાર્ક ટેન, એની ઉપર પોતાનો હક જમાવે છે. હવે આનો આધાર શું છે, એ જે ડિસ્ટ્રિક્ટ છે, બરાબર, એ જે ડિસ્ટ્રિક્ટ છે એ ડિસ્ટ્રિક્ટ છે ત્રાનસિંગ. હવે એ ડિસ્ટ્રિક્ટને ચાઇનાની બોર્ડર લાગતી નથી, પણ ચાઇનાનું કેવું શું છે કે જે અરુણા પ્રદેશનો તવાંગ ડિસ્ટ્રિક્ટ છે, બરાબર, એને ટચ કરે છે, એટલે એ એરિયો અમારો છે. હવે એ એરિયામાં તે UNDP દ્વારા જે ફંડ આપવામાં આવે છે એ ફંડ રોકવાની વાત કરવામાં આવેલી છે, કોના દ્વારા, ચાઇના દ્વારા, કારણ કે એ એરિયો કેવો છે, એ ડિસ્પ્યુટેડ એરિયો છે, તો ડિસ્પ્યુટેડ એરિયાની કોઈ પણ એક્ટિવિટી ઇન્ટરનેશનલી તમે કરી શકો નહીં, આની એની વાત કરેલી છે. પહેલાં જ મેં તમને ઓલરેડી વાત કરી, સૌથી બે વધારે અગત્યની બાબત એની અંદર શું કે, સૌથી પહેલાં જે ભૂતાન સાથેના બોર્ડર ડિસ્પ્યુટ ચાલે છે, પણ કઈ સાઇડ, જે આપણે ડોકલામવાળો એરિયો છે એ સાઇડ, ટ્રાય જંકશન સાઇડ બોર્ડર જ્યાં ચાઇનાની લાગે છે ત્યાં, પણ આ એવો ડિસ્પ્યુટ છે કે જે ચાઇનાની જે બોર્ડર છે એ લાગતી નથી, મતલબમાં
આજ રાતે ઊભો થયો અને મને ખબર પડી કે ભાઈ મારાથી એક દૂર એરિયો છે એ મારો છે અને મારે એને ક્લેમ કરવો જોઈએ. એવું એવી વસ્તુ થઈ કે પાકિસ્તાન ઊભો થાય અને એમ કહે કે ભાઈ જે ગીર સોમનાથવાળો એરિયો છે એ એરિયો મારો છે. કેમ? કારણ કે એને જે વોટર બોડી છે એ પાકિસ્તાનની લાગે છે. તો આવી બાબત બરાબર. એટલા માટે બીજી વસ્તુ ઇન્ડિયા માટે પણ કેમ મહત્ત્વનું થઈ જાય છે, કારણ કે એ એરિયો ક્લેમ કઈ રીતે કરે છે, એ એરિયો ક્લેમ કરે છે કે જે અરુણાચલ પ્રદેશનો તવાંગ ડિસ્ટ્રિક્ટ છે એ ડિસ્ટ્રિક્ટ એ જે એરિયો છે બરાબર એ એરિયાને લાગે છે, એટલા માટે એ એરિયો અમારો છે. તો કાલ ઉઠીને એમ કહે છે કે ભાઈ તવાંગ ડિસ્ટ્રિક્ટ પણ અમારો જ છે બરાબર. તો ઇન્ડિયા સાથે અરુણાચલ પ્રદેશવાળો પણ એરિયા માટે ચર્ચા શરૂ થઈ જશે. ઓલરેડી આપણે વાત કરી હતી જે ગલવાન વેલી છે બરાબર ત્યાંની, તો અક્ષય ચીનવાળા એરિયામાં પોતાનો પગ પેસારો કરે છે. અરુણાચલ પ્રદેશમાં પણ હવે આ તવાંગ ડિસ્ટ્રિક્ટ માટે ચર્ચા શરૂ રાખે છે. અને ભૂતાનવાળું જે ટ્રાય જંક્શન છે, ડોકલામ જંક્શન અને બાકી ભૂતાનના ભાગ, તો એની ઉપર પણ ચાઇના પોતાનો કબજો જમવા માટે દરેક કોશિશ કરી રહ્યું છે બરાબર. તો મહત્ત્વની બાબત છે કે જેની ડિટેલમાં ચર્ચા આપણે કરી લેજો. બીજી વસ્તુ હવે આપણે અહીંયા ચર્ચા કરીએ હાઈકોર્ટ વિશે. તો પુદુચેરી તમને ખ્યાલ હશે યુનિયન ટેરિટરી છે. તો દરેક વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન કહું છું, ક્વેશ્ચનમાં ખાસ પાર્ટિસિપેટ કરજો, તમને ઉપયોગી થશે. ભારતની અંદર કેટલા સ્ટેટ છે અને કેટલી યુનિયન ટેરિટરી છે એ તમારે વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે. બીજી વસ્તુ, ભારતમાં હાલમાં કેટલી હાઈકોર્ટ છે બરાબર એ તમારે વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે. બે ક્વેશ્ચન, ભારતમાં કેટલા સ્ટેટ અને યુનિયન ટેરિટરી છે એની સંખ્યા. બીજી વસ્તુ, ભારતમાં હાલમાં કેટલી હાઈકોર્ટ કાર્ય કરે છે એ તમારે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પુડુચેરીને હાઈકોર્ટને લઈને ચર્ચા આપેલી છે. ઘણી ઇન્ફોર્મેટિવ ઇન્ફોર્મેશન છે, પણ હું તમને હિસ્ટોરિકલ પોઈન્ટ ઉપર નહીં જાઉં, હું તમને જે સૌથી વધારે અગત્યની અને મહત્ત્વની બાબત છે એની ચર્ચા કરું. તો અહીંયા સંદર્ભ શું આપવામાં આવેલો છે કે હાલમાં જે પુદુચેરી એરિયો છે, જે યુનિયન ટેરિટરી છે, તો એ યુનિયન ટેરિટરી જે મદ્રાસ હાઈકોર્ટ છે એની અંદર લાગે છે. જ્યુડિશિયલ રિવ્યૂ માટે અથવા જે પણ જસ્ટિસ માટે પુડુચેરી ક્યાં જવું પડતું હોય છે, જવું પડતું છે મદ્રાસ હાઈકોર્ટની અંદર. તો અહીંયા પહેલો આધાર મૂકવામાં આવ્યો છે કે ભાઈ જે પુદુચેરી છે એ એરિયો બહુ નાનો છે, મદ્રાસ હાઈકોર્ટની અંદર એરિયો બહુ મોટો છે અને એમાં વાઇડ પોપ્યુલેશન છે કે જેની માટે જસ્ટિસનું કામ મદ્રાસ હાઈકોર્ટ કરી રહી છે. તો કેવું થાય છે, પુદુચેરી પણ આના માટે એક્સપેન્સીસ આપે છે. પુદુચેરી હકીકતે બહુ નાનો એરિયો છે, છતાં પણ યુનિયન ટેરિટરી હોવાને લીધે એ મદ્રાસ હાઈકોર્ટની અંદર જે એક્સપેન્સ થાય છે એ કરે છે. એક્સપેન્સ ક્યાંથી આવે છે, તો યુનિયન ટેરિટરીમાં એક્સપેન્ડ કરવાને લીધે એ ઇન્ડિયન કોન્સોલિડેટેડ ફંડની અંદરથી એની માટે પૈસા આવે છે. તો અહીંયા પુદુચેરીનું કહેવાનું શું છે કે ભાઈ પુદુચેરી એક નાનો એરિયો છે બરાબર, એ છતાં પણ નાનો એરિયો હોવા છતાં એ જે મદ્રાસ હાઈકોર્ટ છે એની અંદર એક્સપેન્સીસ સ્પેન્ડ કરે છે. તો બેટર છે કે જો આ રેગ્યુલેશન સેન્ટર જ કરે છે, હાઈકોર્ટનું રેગ્યુલેશન સેન્ટર જ કરે છે કોન્સોલિડેટેડ ફંડ માટે, તો આમાં કરવું શું જોઈએ, સેન્ટર જ તે જે પુદુચેરી છે બરાબર એના માટે હાઈકોર્ટ આપી દે. હવે હાઈકોર્ટની હું જો તમને સૌથી વધારે અગત્યની બાબતની વાત કરું, તો અત્યારે દરેક રાજ્યની પાસે પોતાની એક હાઈકોર્ટ હોય છે. બીજી વસ્તુ, પાર્લામેન્ટની પાસે પાવર છે કે એ કોઈપણ બે રાજ્ય અથવા એક રાજ્ય અને એક યુનિયન ટેરિટરી અથવા બે યુનિયન ટેરિટરી જે પણ પોસિબલ હોય તો એની કમ્બાઈન પણ હાઈકોર્ટ બનાવી શકે. તો એમ જ વસ્તુ જે પુદુચેરી છે એ મદ્રાસ હાઈકોર્ટની સાથે જોડાયેલું છે. હવે અહીંયા પુદુચેરીનું કહેવાનું શું છે કે ભાઈ જસ્ટિસમાં ઓલરેડી ઇન્ડિયા લેવલે બહુ ઓછી હાઈકોર્ટ છે અને બહુ ઓછા જજ છે અને ઘણા બધા કેસીસ પેન્ડિંગ હોય છે બરાબર. તો એ કેસની અંદર તમે પુદુચેરીને પણ જો હાઈકોર્ટ તૈયાર કરી દો તો એક્સપેન્સીસ ઘટી જશે બરાબર. બીજી વસ્તુ, જે એક્સપેન્સ અત્યારે મદ્રાસ હાઈકોર્ટને આપે છે એનાથી ઓછા એક્સપેન્સમાં જે પુદુચેરી છે એની અંદર એક હાઈકોર્ટ તૈયાર થઈ જશે અને લોકોને જસ્ટિસ મળવામાં વધારે ઉપયોગી થશે. તો એ એમનો બેઝ છે પુદુચેરીની અંદર હાઈકોર્ટ સેટઅપ કરવા માટે. તો એની તમામ ડિટેલ અહીંયા આપેલી છે. વાત પણ સાચી છે કે જો એક પુદુચેરીની અંદર પણ એક હાઈકોર્ટ તૈયાર થઈ જાય યુનિયન ટેરિટરીમાં તો એનું પણ બરાબર યોગ્ય કાર્ય થઈ જાય. બીજી વસ્તુ, પુદુચેરી પણ એવો ડિમાન્ડ કરે છે દિલ્હીની જેમ કે ભાઈ અમને પણ સ્ટેટ જાહેર કરી દો. કારણ કે તમને ખ્યાલ હશે યુનિયન ટેરિટરીમાં જે રૂલિંગ હોય છે બરાબર, જેમ કે ત્યાં ગવર્નર દ્વારા એક લીડર પસંદ કરવામાં આવતો હોય છે. હાલમાં પુદુચેરીના લીડર કોણ છે, લેફ્ટનન્ટ ગવર્નર કહેવાય જેને, એ કોણ છે એનું નામ પણ તમારે વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે. તો એ ખાલી રૂલિંગ કરતું હોય છે, બાકી બધું ડિસિઝન સેન્ટર દ્વારા લેવામાં આવતું હોય છે બરાબર. તો જો સ્ટેટ બની જાય તો ઘણી બધી પાવર છે એ પુદુચેરીને પણ મળી જાય બરાબર. મેં તમને જે ક્વેશ્ચન કર્યો છે ભારતમાં કેટલા સ્ટેટ અને યુનિયન ટેરિટરી છે
એ તમે કોમેન્ટ કરજો એટલે કરંટની પણ તમારી પ્રિપરેશન થઈ જશે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને આ બહુ સામાન્ય ક્વેશ્ચન લાગતો હશે પણ તમારામાંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નહીં હોય હાલમાં ભારતમાં કેટલા સ્ટેટ છે અને કેટલી યુનિયન ટેરિટરી છે, બરાબર. તો તમે આવી બધી બાબત તૈયાર કર્યા વગર જાઓ અને એક્ઝામમાં આવા જ ક્વેશ્ચન આવતા હોય છે, બરાબર. પણ તમે કન્ફ્યુઝ થઈ જશો કે ભાઈ ભારતમાં કેટલા સ્ટેટ છે અને કેટલી યુનિયન ટેરિટરી છે. બીજી વસ્તુ કે ભારતમાં હાઈકોર્ટ કેટલી છે, એના પણ ઘણા બધા સેન્ટેન્સમાં પૂછાય છે કે ભાઈ ભારતમાં દરેક રાજ્ય પાસે હાઈકોર્ટ છે. બીજી વસ્તુ, ભારતમાં યુનિયન ટેરિટરી પાસે હાઈકોર્ટ નથી. ત્રીજી વસ્તુ, ઘણા એવા રાજ્ય અને યુનિયન ટેરિટરી છે જેની પાસે હાઈકોર્ટ કમ્બાઈન છે, બરાબર. તો આ બધા ત્રણ સ્ટેટમેન્ટ આપી દે અને તમને પૂછી લે કે આમાંથી કરેક્ટ સેન્ટેન્સ ફાઇન્ડ કરો. તો ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ થઈ જતી હોય છે કારણ કે એની પાસે કોન્ક્રીટ આન્સર હોતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી બાબત તૈયાર કરી લેજો હાઈકોર્ટના ટોપિકની સાથે. યાદ રાખજો, સ્ટેટિક મતલબમાં હાઈકોર્ટ તમારે આપણે પોલિટીની અંદર તો કરવાનું જ છે. હાઈકોર્ટને લઈને પણ ઘણી બધી બાબતો છે જેને આપણે આજે પણ ચર્ચા કરવાના છીએ, બરાબર. ઓલરેડી આપણે જે રાજસ્થાનનો પોઈન્ટ હતો એમાં પણ હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટની ચર્ચા કરી. આજના દિવસને આપણે હાઈકોર્ટ દિવસ પણ જાહેર કરી શકીએ ન્યૂઝના બેઝ ઉપર, કારણ કે બધી હાઈકોર્ટની જ ન્યૂઝ આવેલી છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ મતલબમાં જ્યુડિશિયરી ન્યૂઝ વધારે આવેલી છે, તમને પણ લાગશે. આપણે ધીરે ધીરે એનાલિસિસ કરશું એટલે ખ્યાલ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે સ્ટેટિક પોર્શનને કરંટ અફેર સાથે તૈયાર કરશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ યુપીએસસી પાસે કેટલા સ્કોપ વધી જાય છે કરંટની સંદર્ભમાં તમને ક્વેશ્ચન કરવા માટે. ફરીથી આવશે, અહીંયા આવશે સુપ્રીમ કોર્ટ. ધ ટુડેઝ ડે ઇઝ ધ હાઈકોર્ટ એન્ડ સુપ્રીમ કોર્ટ. તો આ છે જે જમ્મુ કાશ્મીરની અંદર 4G ઇન્ટરનેટ સર્વિસ છે એના માટે થઈને. તો મેં તમને વિદ્યાર્થી મિત્રો આની પહેલાં પણ એક વખત ચર્ચા કરી હતી કે હાલમાં જમ્મુ કાશ્મીરની અંદર 2G ઇન્ટરનેટ ચાલે છે. મતલબમાં આ માની લ્યો કે જે અત્યારે લાઈવ લેક્ચર 30 થી 30 મિનિટનો જે હોય છે, બરાબર, અથવા ઓછો કે વધારે, તો એ લેક્ચર ત્યાં પૂરો થવા માટે 3 થી 4 કલાક લાગે છે. કારણ કે સ્પીડ હોતી નથી, સતત બફરિંગ થયા કરે છે, સતત લોડિંગ થયા કરે છે. તો એક કન્ડિશનની અંદર, એ કન્ડિશનની અંદર શું થાય છે, ત્યાંના જે લોકો છે, બરાબર, એ 4G ઇન્ટરનેટથી વંચિત છે. તો એનું કારણ શું છે? તો કારણ બે છે. એક વસ્તુ કે ત્યાં જ્યારથી યુનિયન ટેરિટરી જાહેર થઈ તો એ કન્ડિશનની અંદર ત્યાંની ઇન્ટરનલ સિક્યુરિટી માટે થઈને ત્યાં 4G ઉપયોગ રોકવામાં આવેલો હતો. હવે બીજી વસ્તુ, તમને ખબર હોય તો બહુ સારી વાત છે, ના ખબર હોય તો હું જણાવી દઉં, તમને ઉપયોગી થશે. ઇન્ટરનેટની સર્વિસને લઈને તમામ ડિસિઝન સ્ટેટ ગવર્મેન્ટ લેતી હોય છે, બરાબર. સ્ટેટ ગવર્મેન્ટ લેતી હોય છે. તો આ નિર્ણય લેવાનો હક કોની પાસે હતો? આ નિર્ણય લેવાનો હક જમ્મુ કાશ્મીર પાસે હતો. પણ વાત કરવામાં આવેલી હતી ઇન્ટરનલ સિક્યુરિટીને લઈને. તો એ પાવર જતી રહી છે સેન્ટર પાસે કે ભાઈ કોઈ પણ એરિયા, ઇન્ડિયા કે ઇન્ડિયાના કોઈ પણ ભાગ એટલે સ્ટેટની અંદર જ્યારે ઇન્ટરનલ સિક્યુરિટીનો ઇસ્યુ આવે, બરાબર, તો એ આપણી હોમ મિનિસ્ટ્રી ચેક કરતું હોય છે. અને હોમ મિનિસ્ટ્રી દ્વારા જે 4G ઇન્ટરનેટ છે એનો ઉપયોગ અટકાવવામાં આવેલો હતો. કેમ કે ત્યાં ભાઈ જે તાલિબાની એક્ટિવિટી છે કે ભાઈ ટેરરિસ્ટ એક્ટિવિટી છે એને ઘટાડવા માટે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ જેટલો સારી રીતે નથી થતો એજ્યુકેશનમાં કે ઇમ્પ્લિમેન્ટેશનમાં, PDSમાં કે કોઈ પણ જગ્યાએ, એટલો વધારે ઉપયોગ જે કોઈપણને તકલીફ પહોંચાડવામાં, મતલબમાં ટેરર ફંડિંગ થઈ ગયું કે કોઈપણને લોકોને એવી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં માટે કે કોઈનો બ્રેઇન વોશ કરવા માટે સૌથી વધારે ઉપયોગ થાય છે. કે કોઈપણ એવો વિડીયો બનાવી દો અથવા એવું કન્ટેન્ટ બનાવી દો અને સોશિયલ મીડિયા દ્વારા, ઇન્ટરનેટ દ્વારા લોકો સુધી પહોંચાડી દો, તો લોકોમાં આગ ભડકાવવામાં વધારે ઉપયોગી થાય છે, બરાબર. લોકોને મિસડાયરેક્ટ કરવામાં વધારે ઉપયોગ થાય છે. તો એ અટકાવવા માટે ત્યાં 4G ઉપયોગ બંધ કરવામાં આવેલો હતો. પણ સુપ્રીમ કોર્ટ દ્વારા ત્યાંના જે લોકો છે એના ઉપયોગ માટે, રીટ માટે, કે ભાઈ જે ચાલો આ ગતિવિધિમાં જોડાયેલા છે એ ઇન્ટરનલ સિક્યુરિટીને તો ધ્યાનમાં લીધેલું જ છે, પણ એને લીધે ત્યાંના જે લોકો છે, ત્યાંના જે સ્ટુડન્ટ છે એનો શું વાંક છે? એ લોકો તો આની અંદર જોડાયેલા નથી, તો શા માટે એ 4G ઇન્ટરનેટનો ઉપયોગ ના કરી શકે? તો આ જ બધી આર્ગ્યુમેન્ટ હતી. એના અંદર કહેવામાં આવ્યું કે ભાઈ ઇન્ટરનેટ સુવિધા એ લોકો માટે જરૂરી છે, 4G ઇન્ટરનેટની સુવિધા એ લોકો માટે જરૂરી છે, તો આપણે એને પ્રોવાઈડ કરવી જોઈએ. જ્યાં સુધી વાત છે ઇન્ટરનલ સિક્યુરિટીની, બરાબર, જે કોઈપણ ટેરરિસ્ટ એક્ટિવિટી છે કે કોઈપણ બીજી ગતિવિધિ છે કે જે દેશ વિરોધી છે, તો એ અટકાવવાનું કામ ગવર્મેન્ટનું છે, બરાબર. તો ગવર્મેન્ટે એના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. તો એ જ બધી બાબત અહીંયા કહેવામાં આવેલી છે. બીજી આપણે ચર્ચા કરી લઈએ તો હાલમાં પિક્ચરની વાત કરી દઉં તો આ છે વેસ્ટ બંગાળ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, કે એમના દ્વારા જે પણ અત્યારે કરવામાં આવી રહ્યું છે એ ગવર્નર જેવું પિક્ચર દેખાડશે એવું પિક્ચર લોકો જોશે. તો એ જ બાબતને ટ્રિગર કરવામાં આવી છે. આપણે ગઈકાલે જ વાત કરી હતી
કે ભાઈ ગવર્નરનો રોલ શું છે, ટુ પ્રોટેક્ટ પ્રિઝર્વ એન્ડ ડિફેન્ડ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. એ રોલ કોનો છે? ગવર્નરનો. કે ભાઈ સ્ટેટમાં કોઈ પણ ગતિવિધિ છે એ યોગ્ય છે, અથવા જે ભારતનું રાષ્ટ્રહિત છે એનું, અથવા ત્યાંના વેસ્ટ બંગાળના લોકો છે એના અહિતમાં છે, બરાબર? તો એ જાણ કરવાની જવાબદારી કોની છે? ગવર્નરની છે. એ કોને જાણ કરશે? પ્રેસિડેન્ટ્સને. પ્રેસિડેન્ટને લાગશે કે ત્યાં યોગ્ય ગતિવિધિ થતી નથી, ત્યાં ગવર્નન્સ બરાબર નથી, ત્યાં ગુંડા રાજ છે, અથવા લોકોને દુઃખી છે. તો એ કન્ડિશનની અંદર રાષ્ટ્રપતિ ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે. તો એ કન્ડિશનમાં વેસ્ટ બંગાળનો તમામ સ્ટેટની પાવર કોની પાસે જતી રહેશે? ઇન્ડિયા સેન્ટર પાસે જતી રહેશે. બીજી વાત કરીએ હાયર એજ્યુકેશન માટે, તો વિદ્યાર્થી મિત્રો, હાયર એજ્યુકેશનને લઈને ઓલરેડી મેં યુજીસીના રોલની અંદર ઘણી બધી ચર્ચા કરી હતી, બરાબર? તો એ જ બધા પોઈન્ટ અહીંયા ડિટેલમાં આપેલા છે. તમે જો યુજીસીવાળો આપણો લેક્ચર ના જોયો હોય ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, તો એ લેક્ચર તમે જોઈ લેજો, કે તમને બધી બાબત ખબર પડી જશે. જે નવા વિદ્યાર્થી છે એના માટે જે સૌથી વધારે મહત્ત્વની બાબત છે એની હું ચર્ચા કરી લઉં, તો તમને એ પણ પોઈન્ટ ખબર થઈ જશે. પહેલી ચર્ચા કે હાલમાં આપણે જેટલા પણ ભારતની અંદર ગ્રેજ્યુએટ થઈને બહાર આવે છે, બરાબર, ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ, તો એ કેટલા છે? તો એ યુએસએ આપણે વાત કરીએ, યુએસએ એની બાદ યુએસએની સાથે સાથે આપણે કેનેડા પણ ઇન્ક્લુડ કરી લઈએ, અને કેનેડાની સાથે સાથે આપણે રશિયા જે મોટી મોટા દેશ છે, બરાબર, એને ઇન્ક્લુડ કરી લઈએ. એ લોકો 3 વર્ષમાં જેટલા ગ્રેજ્યુએટ લોકોને પાસ કરે છે એટલા ભારત 1 વર્ષે ગ્રેજ્યુએટને પાસ કરે છે. બીજી વસ્તુ, ભારતમાં તમને ખ્યાલ હશે હાલમાં જેટલી કંપનીઓ વર્કિંગ છે એ કંપનીઓ કરતાં પણ વધારે આપણી પાસે ગ્રેજ્યુએટ પર્સન છે જેને જોબ મળતી નથી, એટલે અનએમ્પ્લોયમેન્ટની આપણી ભારતમાં અત્યારે ટોચ ઉપર પહોંચી ગયું છે. એવામાં હજી આપણે દર વર્ષે એટલા તે ગ્રેજ્યુએટ થઈને લોકો બહાર આવે છે, બરાબર, એજ્યુકેશન લઈને. હવે મેં તમને ત્યારે જ વાત કરી હતી બેરોજગારીના પ્રકારમાં, તો અહીંયા એજ્યુકેશનને લઈને જે મુખ્ય 3 છે એની મેં ચર્ચા કરી હતી. પહેલાં એવા લોકો કે જેને જરૂરી છે ક્વોલિફિકેશન, એટલું ક્વોલિફિકેશન નથી, હા એની પાસે સ્કિલ છે પણ ક્વોલિફિકેશન નથી, તો એ એપ્લાય કરી શકતા નથી. જેમ કે એક્ઝામ્પલમાં મેં તમને યુપીએસસીની એક્ઝામ જણાવી હતી કે ભાઈ યુપીએસસી કે ઘણી સ્ટેટ એક્ઝામ છે એના માટે એ લોકો પાસે માની લો પૂરતું નોલેજ છે, બરાબર, પણ એ લોકો ગ્રેજ્યુએટ નથી, તો એ એક્ઝામ ફોર્મ ભરી શકતા નથી અને જોબ મેળવી શકતા નથી. બીજી કન્ડિશન કે જેની અંદર લોકો પાસે ડિગ્રી તો છે પણ સ્કિલ નથી, બરાબર, ભણતર તો છે પણ ગણતર નથી, કે જેની અંદર કેવું થશે, ડિગ્રી લઈને લોકો એ જોબ લેવા જાય છે પણ સ્કિલ ના હોવાને લીધે, બરાબર. કારણ કે મેં તમને વાત કરી હતી ઇન્ડિયન એજ્યુકેશનની અંદર હાલમાં પણ જે કોર્સ છે એ એટલો પોસ્ટ ડેટેડ કોર્સ છે કે જેનો ઇમ્પ્લિમેન્ટેશન ઉપયોગ અત્યારે કરંટ જે કંપનીઓ છે એમાં થતો નથી. મતલબમાં મારા ટીચર જે ભણ્યા હતા એ જ કોર્સ હું ભણ્યો છું અને એ જ કોર્સ હું તમને ભણાવી રહ્યો છું, અને બની શકે હું મારી નેક્સ્ટ જનરેશનને, એટલે મારા પણ જે છોકરા છોકરીઓ છે એને પણ હું એ જ કોર્સ ભણાવું. કોર્સમાં કોઈ અપડેટ થતું નથી, પણ તમને ખ્યાલ હશે અત્યારે ટોટલ ટેકનોલોજી ચેન્જ થઈ ગઈ છે, તો જે સ્કિલ છે એ નથી. તો સર્વે પ્રમાણે તમને જણાવું છું કે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ, સાયન્સ બેકગ્રાઉન્ડની વાત કરીને જણાવ્યું છે કે ભાઈ ભારતની અંદર 100% જો સાયન્સ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ ક્વોલિફાય થઈને જાય તો એમાંથી 70-80% જે સ્ટુડન્ટ છે એ અનસ્કિલ છે, બરાબર, કે જે નોર્મલ કોઈ પણ કામ છે એ યોગ્ય રીતે કરી શકશો નહીં. એ તમામ ચર્ચા આની અંદર કરેલી છે. શું કહેવામાં આવ્યું છે કે ભાઈ માની લો કે જે ટોપ યુનિવર્સિટી છે કે જે અપડેટેડ કોર્સ સાથે કોઈ પણ એક્ટિવિટી, પ્રોજેક્ટ એક્ટિવિટી કરાવીને વિદ્યાર્થીને નોલેજ આપે છે, તો એવી ગણીગાંઠી જે ઇન્સ્ટિટ્યૂટ છે કે જેમાં પ્લેસમેન્ટ આવે છે, અને પ્લેસમેન્ટમાં પણ વિદ્યાર્થીઓ જે પ્લેસમેન્ટની 1-2 અઠવાડિયા પહેલાં, તમે 3 ઇડિયટ મૂવી જોયું હશે તો તમે સમજી શકશો આ કોન્સેપ્ટ, ના જોયું હોય તો જોઈ લેજો વધારે સમજાઈ જશે, કે પ્લેસમેન્ટની આજુબાજુના જે એરિયા હોય છે એમાં જેટલું પણ થિયોરિટિકલ નોલેજ હોય એ ગેઇન કરી લેતા હોય છે, પછી જો પ્લેસમેન્ટમાં એમને જોબ મળે તો એ લોકો ફરીથી જ્યારે કંપનીમાં જતા હોય છે ત્યારે કંપની એને ટ્રેન કરે છે, ટ્રેનિંગ પછી એ લોકો ફરીથી સ્કિલ થાય છે અને જોબ કરતા હોય છે. બાકીની એવી જે ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાં પ્લેસમેન્ટ હોતું નથી, તો ત્યાં લોકો ખાલી ગણતર ડિગ્રી લઈને બહાર આવે છે પણ એની પાસે પ્રોપર સ્કિલ હોતી નથી. ત્યાં સુધી હું વાત કરી દઉં, હું ઘણા બધા સેમિનારમાં પણ વિદ્યાર્થીને કહું છું કે ગવર્મેન્ટ જોબ તમારો ટાર્ગેટ હોય તો ભલે હોય, પણ તમે નોર્મલ ઇન્ટરવ્યૂ આપવા જાઓ. હું એવું નથી કહેતો તૈયારી છોડી દો, પણ તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ તમારી ક્વોલિફિકેશન માટે થઈને, તો તમને ખ્યાલ આવશે હજી તમારી અંદર કેટલી ખામીઓ છે, બરાબર. તો એ તમને જે આપણા જોબ છે તો એનો જે ત્રીજો ફેઝ છે ઇન્ટરવ્યૂ એમાં તમને હેલ્પફુલ થશે, કારણ કે ઇન્ડસ્ટ્રી દ્વારા કયા કયા ક્વેશ્ચન તમને નોર્મલી પૂછવામાં આવે છે એ તમને ખ્યાલ
આવશે, જે તમને એક્ઝામમાં પણ ઉપયોગી થશે. અને ત્રીજો સ્ટેજ જોઈ લઈએ કે જે વ્યક્તિ પાસે ડિગ્રી પણ છે અને સ્કિલ પણ છે છતાં જોબ નથી, કારણ કે ઓલરેડી જેટલી પણ ઇન્સ્ટિટ્યૂટ છે એની કરતાં પણ વધારે અત્યારે લોકો અવેલેબલ છે ઇન્ડિયાની અંદર, બરાબર. તો એ લોકોને હજી જોબ મળી નથી એક્સપિરિયન્સને લીધે કે બીજી કોઈ પણ બાબતને લીધે. તો એ પ્રકારની તમામ એજ્યુકેશન બેરોજગારીને ધ્યાનમાં લઈને એવું નિર્ણય કરવામાં આવ્યું છે કે ભાઈ જે હાયર એજ્યુકેશન છે એની અંદર હવે રિફોર્મ લાવવાની જરૂર છે, જેની ડિમાન્ડ ઘણા બધા કરી રહ્યા છે કે ભાઈ ભારતમાં લોકો ગ્રેજ્યુએટ તો થાય છે પણ પ્રોપર જોબ મળતી નથી. પ્લસ ભારતમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેનો ટાર્ગેટ શું હોય છે ગ્રેજ્યુએશનનો, કે ગ્રેજ્યુએશન તો હું ખાલી એટલે માટે કરું છું કે મને જોબ મળી જાય, બરાબર. જ્યારે ઘણી બધી દેશની હું પણ ચર્ચા કરેલી છે એજ્યુકેશન સિસ્ટમમાં, તો તમે એ પણ જોઈ શકો છો જ્યાં લોકોનો ટાર્ગેટ શું હોય છે કે હું એજ્યુકેશન ફક્ત મારી જે મારે બિઝનેસ કરવાનો છે અથવા મારે જે ડેવલપમેન્ટ કરવાનું છે એના માટે જરૂરી છે અને એ હું કરીશ, હું પણ બિઝનેસ કરીશ અને હું બિઝનેસ કરી તો હું પણ બીજાને રોજગાર આપીશ. જ્યારે ભારતમાં ઊંધું છે કે ભાઈ હું ડિગ્રી કરીને આ નોકરી કરીશ, પેલી નોકરી કરીશ કે પેલી નોકરી કરીશ, જ્યાં સુધી ભારતના એજ્યુકેશનની ડિમાન્ડ જોબ છે ત્યાં સુધી જોબ સિકર મળશે, બરાબર. જ્યારે એની ડિમાન્ડ બિઝનેસ થઈ જશે, મતલબમાં ડેવલપમેન્ટ થઈ જશે, ક્રિએટિવિટી થઈ જશે, ત્યારે એ જોબ ગીવર થઈ જશે. તો એ જ જરૂર છે રિફોર્મ લાવવા માટે. તો એ ચર્ચા આપણે ઓલરેડી UGCનો રોલ એજ્યુકેશન સિસ્ટમમાં, હાયર એજ્યુકેશન સિસ્ટમની અંદર શું છે ત્યારે કરેલો હતો. બાકીની બાબતો તમે જો ના તૈયાર કરી હોય તો કરી લેજો, જે તમને ઉપયોગી થશે. અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આગળ મહત્ત્વની બાબતોની ચર્ચા કરીએ તો ફરીથી મેં તમને જે કીધું હતું હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની વચ્ચે જ આજનો આખો દિવસ છે. તો આ એક ન્યૂઝ છે, બરાબર. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ન્યૂઝ કોઈ કામની નથી, આપણા માટે કામનું છે શિવમોટો. તો શિવમોટોની ઓલરેડી મેં તમને ડિટેલમાં ચર્ચા કરી હતી. શિવમોટો કોણ જાહેર કરી શકે? શિવમોટો જાહેર કરી શકે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ. ખાસ યાદ રાખજો, શિવમોટો જાહેર કરવાનો પાવર કોની પાસે છે? હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પાસે જ છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટ પાસે આ પાવર નથી. બીજી વસ્તુ, એનો આધાર શું છે? એનો આધાર છે પબ્લિક ઇન્ટરેસ્ટને લઈને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એના ઉપર શિવમોટો આપી શકે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ અંડર Article 32. તો Article 32ના સંદર્ભમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ શિવમોટો જાહેર કરી શકે. આપણે જોયું હતું જે કોરોના લોકડાઉનને લીધે માઇગ્રન્ટ વર્કરના જે ઇસ્યુ હતા, લાઇવલીટીની જે ઇસ્યુ હતા, એના માટે ગવર્મેન્ટને ટાર્ગેટ કરીને શિવમોટો જાહેર કરેલું હતું, બરાબર. તો શિવમોટો એક્ઝામમાં તમને આપી દે કે ભાઈ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પણ આપી શકે છે, હાઈકોર્ટ પણ આપી શકે છે અને સુપ્રીમ કોર્ટ પણ આપી શકે છે. ફાઇન્ડ ધ કરેક્ટ સેન્ટેન્સ અથવા ફાઇન્ડ ધ ઇનકરેક્ટ સેન્ટેન્સ અથવા ફાઇન્ડ ધ નોટ કરેક્ટ સેન્ટેન્સ. તો તમને ખબર હોવી જોઈએ શિવમોટો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જ જાહેર કરી શકે છે, બરાબર. તો તમે ખાસ યાદ રાખજો. બીજી અહીંયા સૌથી મહત્ત્વની બાબત છે એ હું તમારી સાથે ચર્ચા કરી લઉં. તો પછી આજનું જે ડેલી કરંટ અફેર એનાલિસિસ છે એમાં મહત્ત્વ જેટલી પણ ન્યૂઝો છે એ કવર થઈ જશે. તો એ ન્યૂઝની અંદર આવશે કે જે અત્યારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની અંદર આપણે વાત કરીએ તો ટ્રેડ, જે ટ્રાન્સિટ ટ્રેડ એગ્રીમેન્ટ છે, બરાબર, જેને શોર્ટ ફોર્મ તમારે બનાવવું હોય તો APTTA, બરાબર, જેની અંદર હવે અફઘાનિસ્તાન કે જે એક લેન્ડલોક કન્ટ્રી છે એ પોતાના ટ્રેડ કોના સાથે મળીને કરે છે? પાકિસ્તાનની સાથે મળીને કરે છે, કારણ કે પાકિસ્તાનને વોટર બોડી પણ લાગે છે અને જે બાકીના રોડ સાઇડ પણ લાગે છે. તો આપણે ઇન્ડિયા અને પાકિસ્તાનની વચ્ચે અમૃતસરમાં વાઘા બોર્ડર છે, ત્યાંથી આપણે ટ્રેડ કરીએ છીએ, બરાબર. તો હવે જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનું જે ટ્રાન્સિટ ટ્રેડ એગ્રીમેન્ટ હતો તો એના અંડરમાં હવે અફઘાનિસ્તાનથી જે ટ્રક્સ છે, બરાબર, એ ભારતની અંદર આવીને ટ્રેડ કરી શકશે. તો આપણા માટે ખુશીની વાત શું છે? તો આના માટે 250 કરોડ જેટલો જે એક ટ્રેડ છે, બરાબર, એ શરૂ થઈ જશે. કોની સાથે? અફઘાનિસ્તાન અને ઇન્ડિયા સાથે, બરાબર, જે અત્યાર સુધી પોસિબલ નહોતું. કઈ રીતે? બાય રોડ. આની પહેલાં આપણે કઈ રીતે ટ્રેડ કરતા હતા? તો આની પહેલાં આપણે જે ચાબા બંદરગાર છે ઈરાનનું, તો અહીંયાથી ગુડ્સ મુંબઈ પોર્ટ્સથી આપણે ગુડ્સ જતા હતા ચાબા બંદરગાહ પર ઈરાનની બોર્ડર ઉપર, અને ત્યાંથી આપણે ફરીથી બાય રોડ અફઘાનિસ્તાન જતા હતા અને એ રીતે ટ્રેડ કરતા હતા. તો હવે આ જે વાઘા બોર્ડરવાળો એરિયો ખુલ્લો થઈ જશે તો એનો ફાયદો શું થશે? વાઘા બોર્ડરથી જે અફઘાનિસ્તાનના ટ્રક છે એ ગુડ્સ અને જે પણ માલ હશે, બરાબર, એ લઈને ઇન્ડિયા આવી શકશે અને ઇન્ડિયાની અંદર ટ્રેડ કરી શકશે ઇઝીલી. તો આ એક ખૂબ સારી વાત છે ઇન્ડિયાના ઇકોનોમિકલ પર્સ્પેક્ટિવ ઓફ વ્યૂ. તો વિદ્યાર્થી મિત્રો આ બધી બાબત હતી ડેલી કરંટ અફેર એનાલિસિસની કે જે તમને ખૂબ ઉપયોગી થશે એક્ઝામમાં. તો ખાસ આ વિડીયોની માહિતી ગમી હોય તો લાઇક કરજો, હજી તમે ટેલિગ્રામ ચેનલ ના જોઈન કરી હોય તો જોઈન કરજો. આ જ માહિતી હવે
જે આપણું ફેસબુક પેજ છે એની અંદર પણ આવશે. તમે ફેસબુક પેજને પણ લાઈક ના કરી હોય તો કરી દેજો, અને વિડીયોની માહિતી કેવી લાગી એ કોમેન્ટ કરજો, જે પણ તમને ક્વેશ્ચન પૂછ્યા છે એ. બાકીના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે વિડીયોને શેર કરજો, અને તમે નવા છો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી આવા અવનવા અપડેટેડ ઇન્ફોર્મેશનવાળા વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચે. અંતે તમે બધા કરો મજા અને મને આપો રજા. લાઈવ લેક્ચરમાં જોડા બદલ આભાર. જોતા રહો IAS લાઈફસ્ટાઈલ યુટ્યુબ ચેનલ. જય હિન્દ, વંદે માતરમ.